નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય કુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો તમે જાણો છો ત્યાં મિત્રો આગામી સમય એટલે આવતીકાલે ત્રેવીસ જુલાઈ એટલે મિત્રો બજેટ જાહેર કરવામાં આવ્યું છે તે તમને ખ્યાલ છે મિત્રો દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આગામી લે એટલે જુલાઈ એ મિત્રો આવતીકાલે જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેમ મિત્રો તમે જાણતા હશો કે એનડીએ સરકાર એટલે ભાજપ સરકારથી ઘણા ઘણા જે કર્મચારીઓ હોય આંગણવાડી કાર હોય એ સરકારી કર્મચારીઓ તે નારાજ છે તેની અસર પણ લોકસભા ચૂંટણી પર પડવા પડી હતી તો મિત્રો તેવામાં જ તેવામાં એક સારા સમાચાર કહી શકાય મિત્રો તો તમને ખ્યાલ છે કે પંદર જુલાઈ જે આઠમા પગાર પંચ બાબતમાં મીટિંગ મિટિંગ ઉજવવામાં આવી હતી મિત્રો જે આઠમા પગાર પંચ હોય અને અન્ય પંચ કેટલા પ્રશ્નો છે તે બાબતે મિટિંગ ઉજવવામાં આવી હતી તેવા મિત્રો જે ફિટમેન્ટ ફેક્ટર બાબતે પણ મિત્રો સ્વીકાર્યું છે તે જાહેરાત પણ મિત્રો આવતીકાલ થશે તેના વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ તેલું ગૃહ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો આ જોઈન જોઈન્ટ થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે ચાલો મિત્રો વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો આવતીકાલે જે ત્રેવીસ જુલાઈના રોજ જે બજેટની જાહેરાત થવાની છે તેમજ ઘણા ઘણા જે કર્મચારી હોય કારો હોય સરકારી કર્મચારી પેન્શન ધારકો હોય ખેડૂત વર્ગો હોય તેમના માટે સારા સમાચાર સારો દિવસ કહી શકાય તો મિત્રો શું સંપૂર્ણ ચર્ચા કરવાના છે વિડીયો એન્ડ સુધી બનાવજો કર્મચારીઓને પેન્શનને સીધો ફાયદો થશે જે સીએમ સચિવ શિવગોપાલ મિશ્રાએ કેન્દ્ર સરકારના પત્ર લખીને આઠમા પગાર પંચની રચના કરવાની માંગ કરી છે આઠમા પગાર પંચની રચના અંદાજે ઓગણપચાસ લાખ સરકારી કર્મચારી અને અડસઠ લાખ પેન્શનધારકોને ફાયદો થશે નાણામંત્રી સી સીતારમણ ત્રેવીસ જુલાઈ કેન્દ્રીય બજેટ રજૂ કરશે કેન્દ્ર સરકારના કેન્દ્ર સરકારના કર્મચારીઓનો સંઘ આ માટે એક પ્રસ્થાપન તૈયાર કરે છે પંદરમી જુલાઈની બેઠક આઠમા પગાર પંચનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કેબિનેટ સચિવ તેના પર સહમતી દર્શાવી છે કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થઈ શકે છે મિત્રો આઠમા પગાર પંચના હેઠળ કર્મચારીની પેન્શનનો પગાર પેન્શન ફીટમેન્ટ ફેક્ટર વધારો સાથે જ વધારો કરવામાં આવશે જોકે જ્યારે પણ પગાર પંચની રચના થાય છે ત્યારે મોંઘવારી ભથ્થામાં મર્જ કરવામાં આવે છે ડીએ મર્જ કર્યા પછી ફિટમેન્ટ ફેક્ટરની ફોર્મ્યુલા ગણતરી કરવામાં આવે છે આ ફિટમેન્ટ આ ફીટમેન્ટ ફેક્ટરના આધારે કર્મચારીઓને ત્યાં પેન્શનનો પગાર અને પગાર મેટ્રિક્સ નક્કી કરવામાં આવે છે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર શું હશે તો મિત્રો જ્યારે સાતમો પગાર પંચ લાગુ થયું હતું ત્યારે ફિટમેન્ટ ફેક્ટર વધીને થઈ પર અડસઠ કરવાની માંગ કરવામાં આવી હતી પરંતુ કેન્દ્ર સરકારે બે પોઈન્ટ સત્તાવું ફેક્ટરમાં ફિટમેન્ટ ફેક્ટર આપ્યું હતું તો મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો જોઈ શકો છો કે જે તેં પર અડસઠ ફિટમેન્ટ ફેક્ટરી માંગ કરી છે આવા તેમણે સરકારે આવી સ્થિતિમાં આઠમા પગાર પંચમાં પર અડસઠ ફિટમેન્ટ ફેક્ટર નહીં હોય પણ આ અંગે મીડિયામાં વિવિધ પ્રકારના ફેક ન્યૂઝ પ્રકાશિત થઈ રહ્યા છે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બોણું હશે આ મુજબ કર્મચારીના લઘુત્તમ બેઝિક પગારમાં અઢાર હજાર રૂપિયાથી વધીને ચોત્રીસ છસો રૂપિયા થશે પેન્શનની વાત કરીએ તો તેમને લઘુત્તમ બેઝિક પેન્શન નવ હજાર છે આઠમા પગાર પંચ એક પોઈન્ટ બૌણું ફિટમેન્ટ ફેક્ટર આધારે નવું બેઝિક પેન્શન સત્તર હજાર ત્રણસો હશે તેની ઉપર સમયાંતરે મોંઘવારી બધું વધશે તો મિત્રો સાતમા પગાર પંચમાં તમને કહ્યું કે સાતમા પગારમાં બે સત્તાણું ગણું ફિટમેન્ટ ફેક્ટર રજૂ કરવામાં આવ્યું છે જેના કારણે લઘુત્તમ બેઝિક પગાર અઢ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું જોકે કર્મચારી સહિતના દ્વારા અડસઠ ગણું ફિટમેન્ટ ફેક્ટરીની માંગ કરવામાં આવી હતી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પગાવી ફગાવી દીધી હતી અને આધારે અઢાર હજાર રૂપિયા વધીને લઘુત્તમ બેજી વેતન પર તૈયાર કરવામાં આવ્યું હતું અને આત્મા પગાર પછીની આ બાબતો બદલાશે તો મિત્રો આઠમા પગાર પંચમાં આગમન થશે કર્મચારીઓને ભેસર મૂળભૂત સ્થિતિ બદલાશે મોંઘવાડી ભથ્થામાં શૂન્ય શરૂ થશે તેની સાથે મોંઘવાડી પથ્થા તેની સાથે ભથ્થામાં વધારો થશે અને એકંદરે આઠમા પગાર પંચની આગમન સાથે દરેક કર્મચારીઓને પગાર અને પેન્શનમાં લગભગ પંદરથી પચીસ હજારનો વધારો થશે તો મિત્રો જે આગામી તમે જો અત્યવીસ જુલાઈ છે તેમાં મિત્રો જો વધારો કરવામાં આવશે આઠમા પગાર આઠમા પગાર પંચ લાગુ કરવામાં આવે તો મિત્રો દેશના સરકારી કર્મચારી ધારકો માટે તે પગારોમાં મિત્રો વધારો જોવા મળશે તો આ હતી માહિતી